મી અશી જગતથી વેગળી આઈ આહે. હું વિશ્વની બહુ જુદા પ્રકારની માતા છું. હું મારા ટ્રાન્સજેન્ડર ગુરુ સાથે રહેતી હતી, જેમણે મને દીકરીની જેમ મોટી કરી. મારા શિષ્યો મને તેમની માં માને છે. અમારો એક પરિવાર ચેવડા જેવું મિશ્રણ છે. તેનો એક હિસ્સો ગાયત્રી અને અન્ય બાળકો છે. અમારો પરિવાર પારંપરિક સ્થિતિમાં નથી, જ્યાં એક માતા, એક પિતા અને બે બાળકો હોય. અમારો પરિવાર ભરોસા પર આધારિત હોય છે, જે એકબીજાની મદદ કરે છે અને નૈતિક સહાય પૂરી પાડે છે. આ પરિવાર વિશ્વાસના તાંતણે બંધાયેલો હોય છે. અહીંયા માતા બનવા માટે મહિલા હોવું કે પરિણીત મહિલા હોવું જરૂરી નથી, કે નથી ગર્ભાશયની જરૂરત. વિશ્વમાં કોઈ પણ વ્યક્તિ જે અવિરત પ્રેમ આપી શકે તે માતા બની શકે છે. એ જ સાચું માતૃત્વ છે. માતૃત્વ એટલે કોઈને પ્રેમ કરવું, તેમની કાળજી અને સંભાળ લેવી, તે છે. જ્યારે અમે એચઆઈવી પોઝિટિવ સેક્સ વર્કર મહિલાઓ સાથે કામ કરતા હતા, ત્યારે એક દિવસ એક મહિલાએ મને પૂછ્યું કે અમ્મા, શું તમારી પાસે અથાણું છે? મેં જ્યારે તેને ધ્યાનથી જોઈ તો ખ્યાલ આવ્યો કે તે ગર્ભવતી છે. તો આવી રીતે અમારી એકબીજા સાથે ઓળખાણ થઈ અને 5-6 વર્ષ પછી મને ખબર પડી કે એઇડ્સને લીધે તે મહિલાનું મૃત્યુ થયું છે અને તે નાનકડી દીકરીને પાછળ છોડી ગયા છે. તે બાળકની દેખભાળ કરવા વાળું કોઈ નહોતું. એવામાં મેં તેની સંભાળ લેવાનો નિર્ણય લીધો. તો આવી રીતે ગાયત્રી મારા જીવનમાં પ્રવેશી. એક ટ્રાન્સજેન્ડર માટે દીકરીને ખોળે બેસાડવું સહેલી બાબત નહોતી. એક રાત્રે તે મારી પાસે ઊંઘી રહી હતી અને મારો શ્વાસ રૂંધાતો હતો, ત્યારે તેણે પોતાનો નાનકડો હાથ મારા પેટ પર મૂક્યો. એક ક્ષણે મને અનુભવ થયો કે હું પ્રસવ પીડાથી પસાર થઈ ચૂકી છું. તે દિવસનું તેનું આત્મવિશ્વાસથી ભરેલું આલિંગન કદી ઢીલું ના પડ્યું. તો આવી રીતે હું એક માતા બની. તીમી આઈ આહે. હું સામાજિક ક્ષેત્રે કામ કરી રહી હતી તો હું તેને તરત જ સ્વીકારી શકી, પરંતુ તેના માટે તેની માતાની હકીકત સ્વીકારવી અઘરી બાબત છે. કારણ કે તે જ્યારે મારી પાસે આવી તે ખાસ્સી પરિપક્વ હતી. તેણે તેની માતાને જોયેલી છે. જે પ્રકારના બેકગ્રાઉન્ડથી તે આવે છે તેના માટે મને માતા તરીકે સ્વીકારવું અઘરું હતું. પરંતુ 3-4 મહિના બાદ તે જાતે જ મને આઈ બોલાવવા માંડી. મેં તેને તેવું કરવાનું કદી કહ્યું નથી. હવે તો અમે લાંબી મજલ કાપી ચૂક્યા છીએ. લગભગ 20-22 વર્ષ તે મોટી થઈ રહી હતી તો હું તેને એક સુરક્ષિત સ્થાન આપવા માંગતી હતી. હું તેને પોતાના દમ પર સશક્ત ઊભી થાય એમ ઈચ્છતી હતી અને વેશ્યાવૃત્તિમાં તે કદી ન જાય તેવું પણ હું ઈચ્છતી હતી. આ 3 બાબતો મારા માટે બિલકુલ સાફ હતી. અમારા મોટી ઉંમરના ટ્રાન્સજેન્ડર લોકો, જે તેમની જિંદગીથી હવે થાકી ગયા છે, રસ્તાઓ પર તાળી વગાડીને કંટાળી ગયા છે અને જેમને ખ્યાલ નથી કે જીવનમાં હવે શું કરવું, તેમના માટે આ તેમના આજીનું એટલે કે દાદીનું ઘર છે. દાદી એક એવું સ્વજન છે જે ના તો કોઈ દિવસ ખતમ થાય કે ના તો હંમેશા આપણી સાથે રહે છે. આજી છે ઘરમાં અમે તમામ સેક્સ વર્કરોના બાળકોનું ધ્યાન રાખીએ છીએ. આ એક ડે કેર સેન્ટર છે જ્યાં માતાઓ તેમના બાળકોને રાખે છે અને તેમની બહુ સુરક્ષિત હાથોમાં સંભાળ લેવાય છે. અમારો મુખ્ય ઉદ્દેશ્ય ખાસ કરીને બાળકીઓ માટે જે છે એ કે તેઓ ભવિષ્યમાં કદી સેક્સ વર્કર ના બને. હું બહુ નાની હતી જ્યારે મારી માનું મૃત્યુ થયું. તેને દિલનો હુમલો આવ્યો હતો. તે મને જેટલું પણ સાથે રાખી શક્યા એ નાનકડા સમય દરમિયાન તેમણે મને બહુ બધી બાબતો શીખવી હતી. અમે 3 બાળકો સિવાય તે ગામના અનેક બાળકોની સંભાળ રાખતી, તેમને શાળાએ મોકલતી હતી. આવી રીતે મેં તેમનો વારસો સાચવ્યો. મેં કદી નહોતું વિચાર્યું કે એક દિવસ મારા જીવન પર ફિલ્મ બનશે. મરાઠી ફિલ્મ હોય કે હિન્દી કે દુનિયાની કોઈ પણ ભાષામાં બનેલી ફિલ્મોમાં ટ્રાન્સજેન્ડરનો રોલ પુરુષ નિભાવે છે. પરંતુ જો તમે કોઈ ટ્રાન્સજેન્ડરને પૂછો કે તે આ વિશે શું વિચારે છે તો તે કહેશે, હું એક મહિલા છું. મને તાળી પર 2 બાબતોને કારણે ગર્વ છે. એક, કે જ્યારે મિસ યુનિવર્સ ટ્રાન્સજેન્ડરનો રોલ કરશે તો દુનિયાની અમને જોવાની રૂઢિચુસ્ત નજરને બદલી શકાશે. અને બીજું, કે સુષ્મિતા સેન પોતે પણ 2 બાળકોના એક અવિવાહિત માતા છે. મેં દુનિયાભરમાં યાત્રાઓ કરી છે. અમેરિકા, લંડન, પેરિસ. મારો પાસપોર્ટ આખો સ્ટેમ્પ્સથી ભરાયેલો છે. દુનિયાએ મને માતા તરીકે સ્વીકારી છે. લોકો અક્સર મને મળે છે અને કહે છે કે હા, મેં તમને વિજ્ઞાપનમાં જોયા હતા, મેં તમારો ઇન્ટરવ્યૂ જોયો છે. પરંતુ દર વખતે એક સવાલ મારા મનમાં ઉઠે છે કે તો તમે મને એટલે સ્વીકારી છે કારણ કે હું એક માતા છું, પરંતુ મારા લિંક પર તમારો શું અભિપ્રાય છે? શું તમે મને એક ટ્રાન્સજેન્ડર તરીકે સ્વીકારો છો? આ સવાલ હજુ પણ અકબંધ છે. લોકોએ મને મારા લિંક માટે પણ સ્વીકારવી જોઈએ.
અને આ ખાલી મારી વાત નથી, તેમણે મારા આખા સમુદાયને સ્વીકારવું જોઈએ.